નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. આજના વિડીયોમાં આપણે ચૈત્રી દણિયા વિશેની થોડીક માહિતી આપવાની છે, પણ માહિતી છે એ થોડીક હશે. આગળની જે આપણે વાત કરવાની છે એ થોડીક આપણા પોતાના જીવનની અથવા તો જે સામાજિક દરેક વ્યક્તિને લાગુ પડે તેવી વાત કરવાની છે. હવે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 3/5/2024, એટલે કે 3 મે છે. 3 મે એટલે મારો પોતાનો જન્મદિવસ છે અને હું પ્રભુને પ્રાર્થના કરું છું, એમની પાસે આશીર્વાદ માંગુ છું કે હું જીવું ત્યાં સુધી ઈમાનદારીથી દરેક ખેડૂતોને ઉપયોગી થઈ શકું, આવા મને ભગવાન તરફથી પણ આશીર્વાદ મળે અને ગુજરાતના 60 લાખ ખેડૂતોને હું બે હાથ જોડીને આશીર્વાદ માંગુ છું કે તમારા બધાના આશીર્વાદ મળે, કે મને શક્તિ મળે અને વધુમાં વધુ હું ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ઉપયોગી થઈ શકું. આજે મારો જન્મદિવસ છે, મારો જન્મ છે એ પણ એક ખેડૂત પરિવારની અંદર, જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના નાના એવા ગામની અંદર થયો છે. અને મારો જન્મ 3/5/1983 ના રોજ થયો છે, એટલે આમ જોવા જઈએ તો આજે 41 વર્ષ છે એ મેં પૂર્ણ કરી દીધા છે. 42મું વર્ષ મારે ચાલુ થઈ ગયું છે. જેટલી પણ જિંદગી મારી બચી છે એ મારી જિંદગી છે ખેડૂતોના નામે સમર્પિત છે. કોઈ પણ પ્રકારના લોભ લાલચ કે કોઈ પણ અંગત સ્વાર્થ વગર હું જીવીશ ત્યાં સુધી, ખેડૂતો માટે કામ કરીશ, ખેડૂતોના હિતો માટે કામ કરીશ. હજુ તો આપણે ઘણું બધું કરવાનું બાકી છે, જિંદગી પણ ઘણી બધી લાંબી છે. ભગવાનની જો ઈચ્છા હશે અને ભગવાને જેટલું આયુષ્ય આપ્યું હશે, કેમ કે 3/5/1983 ના રોજ મારો જન્મ થયો છે, હું અને આપ તમામ મિત્રો અત્યારે આ વિડીયોના મારફતે જાણી શકો છો. પણ હવે કેટલું જીવીશ અને કેવું જીવીશ એ તો આવનાર સમયમાં અથવા તો ભગવાન જ કહી શકે, એના વિશે આપણે કહી ન શકીએ. પણ હા, એક ચોક્કસથી છે કે જેટલું પણ હું જીવીશ અને એમાં પણ જો ભગવાનને ઈચ્છા હશે, ભગવાનના આશીર્વાદથી મારું શરીર તંદુરસ્ત હશે, તો જ્યાં સુધી મારું શરીર કામ કરશે ત્યાં સુધી ચોક્કસથી ખેડૂતોના હિતમાં કામ કરતો રહીશ. એટલે ઘણા બધા મિત્રોને એવું પણ હશે કે પરેશભાઈ, પણ આ બધું જે કંઈ હવામાનની આગાહી આપે છે અથવા તો જે કંઈ ખેતીની માહિતી આપે, આમાં કોઈ પર્સનલ સ્વાર્થ હશે? આમાં કોઈ જ પ્રકારનો પર્સનલ સ્વાર્થ નથી. અમે તો ઘણી વખત ઘણા બધા માધ્યમોથી જાહેર કરી ચૂક્યા છીએ, અમે તો ખુલ્લી ચેલેન્જ આપીએ કે જ્યાં પણ તપાસ કરવી હતી અમારી તપાસ કરાવી દે. અરે હું તો ત્યાં સુધી કહું કે ઈડી ને સીબીઆઈ સુધીની તપાસ મારી કરાવવાની છૂટ, ક્યાંય અમારો કોઈ પર્સનલ સ્વાર્થ નથી. અમે નિસ્વાર્થ ભાવે ખેડૂતોને હિત થાય એવી માહિતી આપી. હા, એક ચોક્કસથી છે કે ઘણી વખત, કેમ કે દરેક વ્યક્તિ સંપૂર્ણ ન હોઈ શકે, હું છે તો મને બધી જ વસ્તુમાં ખબર પડતી હોય એવું જરૂરી નથી. ઘણી વસ્તુની અંદર મારું ધ્યાન ન પડતું હોય, હવામાનની આગાહી આપું તો એમાં પણ ઘણી વખત એવું બનતું હોય કે મારી પણ ક્યાંક ભૂલ થાય. હવામાન છે કોઈ નાનો વિષય નથી, બહુ વિશાળ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટની અંદર, આ વિષયની અંદર મારી ક્યાંક ભૂલ થઈ જતી હોય, એટલે મારો ઈરાદો ન હોય પણ ભૂલથી પણ કંઈક ખોટું પડી જતું હોય તો એ મારી ભૂલ હોય, ઈરાદો ન હોય. એટલે એવી રીતે ઘણા બધા લોકો કદાચ એવું લાગે કે પરેશભાઈ તમે તો આમ કહેતા હતા ને આમ થયું ને, પણ એ ઈરાદા વગર થતું હોય છે. પણ એકંદરે દરેક વ્યક્તિની વૃત્તિ છે એ સારી હોવી જોઈએ, તમારે કંઈક સારું કરવાની ભાવના હોવી જોઈએ. એ સારું કરવાની ભાવના છે એ મારા દિલમાં છે અને હંમેશા રહેશે. હા, એ બીજી વાત એ પણ કરું, આમ જોવા જઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ને, એટલે એ દિવસને કંઈક અલગ રીતે સેલિબ્રેટ કરતા હોય, ઉજવતા હોય છે, ત્યારે હું આપને જણાવી દઉં. મારું વ્યક્તિગત ઘણા બધા મિત્રો પૂછતા હોય છે, પરેશભાઈ તમે તમારો જન્મદિવસ કેવી રીતે ઉજવો? મારા જન્મદિવસે કોઈ જ પ્રકારનું અલગતા હોતી નથી કે ભાઈ, ઘણા મિત્રો એવું હોય છે કે જન્મદિવસ હોય ત્યારે અલગ કોઈ સેલિબ્રેશન કરે, કોઈ પાર્ટી આપે, કોઈ બીજું ત્રીજું કરે, એવું મારા જીવનમાં કોઈ જ પ્રકારનું આયોજન હોતું નથી. એ રાબેતા મુજબની જે જિંદગી હોય અને રાબેતા મુજબના જે 365 દિવસના અન્ય દિવસો જે હોય છે, એવા જ રાબેતા મુજબના દિવસો હોય છે. હા, ઘણી વાત એ ચોક્કસ વાત છે કે મારા મિત્ર મંડળ હોય એ બળજબરીથી કે પરેશભાઈ ચલો આજ તો આપણે તમારો જન્મદિવસ છે તો કેક કાપવી પડશે, આ કરવું પડશે, આમ કરવું પડશે, એ બધાની લાગણીને માન આપીને કંઈ થઈ જતું હોય એ અલગ છે. પણ મારા તરફથી કે મારા પરિવાર તરફથી કોઈ જ પ્રકારનું અલગ આયોજન નથી હોતું. અને બીજી વાત મારે એ પણ કહેવાની છે, આ કેકની વાત આવે એટલે કહી દઉં છું, કેમ કે કેક છે, ઘણા બધા મિત્રો છે અત્યારે આ સભ્ય સમાજની અંદર, ખાસ કરીને નાના બાળકો છે, એના જન્મદિવસે તમે કેક મગાવતા હશે, કેક કાપતા હશે, એવા દરેક મિત્રોને મારી એક અપીલ છે, તમે કેક મગાવો તો 100% વેજ કેક મગાવવી. અને એમાં મોટા ભાગે મેં સાંભળ્યું છે કે કેકની અંદર તો ઈંડા હોય છે, તો ઈંડાવાળી કેક છે એ બિલકુલ મગાવવી નહીં અથવા તો ખાવી નહીં. બીજી વાત મારી એ અપીલ કરવાની છે કે આજના યુવાનો છે કે આજની જે નવી જનરેશન છે, હવે કેક છે ઠીક છે મને તો અનુકૂળ નથી આવતું એટલે હું એનાથી દૂર રહેવાવાળો માણસ છે, પણ કદાચ તમને કેક ગમતી હોય, તમને કેક ભાવતી હોય તો કોઈ વાંધો નહીં, તમે ખાઓ.
કેક ને કાપો ને કેક ને ખાઓ, પણ કેક છે ખાવાની વસ્તુ છે, મોઢે લગાડવાની વસ્તુ નથી. ઘણા બધા આજના નવા યુવાનો છે એ કેક કાપે ને કેક પછી મોઢા ઉપર એકબીજાને લગાડતા હોય ને કેક એકદમ છૂટે હાથે ઉડાડતા હોય. આપણા દેશની અંદર, આપણા દેશની અંદર કરોડો લોકો છે એને રાત્રે ભોજન નથી મળતું, ભૂખ્યા સુઈ જાય છે. આપણા દેશની અંદર જો આપણા ભારત દેશના વ્યક્તિ હોય એટલે કે આપણો પરિવારના સભ્ય હોય, કરોડો લોકો જો ભૂખ્યા સુઈ જતા હોય, એ દેશની અંદર આપણે ખાવાની ચીજ છે એને ઉડાડીએ ને તો એ કરોડો લોકોનું અપમાન છે. એટલે મહેરબાની કરીને ક્યારેય પણ કેક મોઢે ન લગાડવી, કેકને ઉડાડવી નહીં. ખાવાની વસ્તુ છે, તમને કદાચ ભાવતી હોય તો તમે ખાઈ શકો, અને કોઈ પણ વસ્તુ હોય, કદાચ આ તો કેકનું ઉદાહરણ આપ્યું હોય, ઘરની અંદર તમારા ઘરની અંદર જે ભોજન બને ને એ અન્નનો પણ ક્યારેય બગાડ ન કરવો. કેમ કે તમે જે અનાજનો બગાડ કરો છો ને, એ અનાજનો બગાડ કરતા પહેલા એક વખત વિચારજો કે આ અનાજ ઉત્પાદન કરવા માટે ખેડૂતે દિવસ રાત મહેનત કરી હશે. શિયાળાની અંદર કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળ્યું હોય અને 4 મહિના સુધી ઠંડી સહન કરીને પાણી વાળે ને ત્યારે ઘઉં પેદા થાય, અને ત્યારે પછી તમારા ઘરની અંદર એ ઘઉંની રોટલી બને છે. એ તમે ઘઉંને વ્યસ્ત કરીને, એનો તમે બગાડ કરીને મારા દેશના ખેડૂતોનું અપમાન નહીં કરશો. આ મારી દરેક નાગરિકોને હાથ જોડીને વિનંતી છે, એ ખેડૂતોનું અપમાન નહીં કરશો. કેમ કે તમે જે પણ વસ્તુ છે એ અનાજ હોય, શાકભાજી હોય, કઠોળ હોય, અન્ય કોઈ પણ ચીજ વસ્તુ હોય, ફ્રૂટ હોય, આ જે તમે ખાવાની જે વસ્તુ છે એ તમારે જેટલી જરૂર હોય એટલું તમે ખાઈ શકો, ન જરૂર હોય તો તમે કોઈ પણ બીજા વ્યક્તિ કે જેને જરૂર છે, જે આપણા દેશની અંદર ભૂખ્યો સુઈ જાય છે, આવા વ્યક્તિ સુધી તમે પહોંચાડો, પણ કોઈ પણ વસ્તુનો બગાડ ન કરો. કેમ કે આપણા દેશના કિસાનો, આપણા દેશના ખેડૂતો છે એ અત્યારે ઉનાળામાં દિવસે 45 ડિગ્રી તાપમાનની અંદર પણ ખેતરમાં કામ કરે છે, રાત્રે જ્યારે શિયાળાની અંદર ઠંડી હોય ત્યારે ઠંડી સહન કરીને પણ આ તમામ વસ્તુનું ઉત્પાદન લઈ આવે છે. એ ખેડૂતો સાથે કમસે કમ ન્યાય કરજો, ખેડૂતોનું અપમાન ન કરતા, એટલે કોઈ પણ વસ્તુ બગાડતા નહીં, અને જે આપણી જરૂર છે એટલું આપણે વપરાશ કરીએ, જે વધેલી વસ્તુ છે અથવા તો આપણે જરૂર કરતા આપણી પાસે જે વસ્તુ એક્સ્ટ્રા આવી ગઈ છે, વધારે આવી ગઈ છે, એ જે બીજા વ્યક્તિને જરૂર છે એમના સુધી પહોંચાડીએ. કેમ કે આ દેશની અંદર વસતા દરેક લોકો છે એ ક્યાંય ને ક્યાંય આપણા પરિવારના સભ્ય છે, આપણા છે, એટલે એમના સુધી પહોંચાડજો. કોઈ પણ નાત જાતના ભેદભાવ ક્યારેય પણ જીવનમાં ન રાખવા, આવું દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસે પ્રતિજ્ઞા પણ લે. કેમ કે આજે મને દુઃખ થાય છે કે નાત જાતના ભેદભાવો બહુ છે, અને એમાં પણ માન એમ થાય કે હવે નાત જાતના ભેદભાવોમાંથી થોડુંક શાંતિ થાય તો પાછું એકાદ ઇલેક્શન આવીએ, ચૂંટણી આવીએ, અને ચૂંટણીની અંદર નેતાઓ છે ને એ નાત જાતના નામે બધાને ભડકાવે છે. એમાં દરેક પાર્ટી, કોઈ એક પાર્ટી, બધી પાર્ટી આવી ગઈ છે, બધા નાત જાતના નામે ભડકાવે છે, લડાવે છે, આવું નહીં કરશો. જો કે એના ઉપર મારે એક વિડીયો આખું નાત જાતના ઉપર હમણાં 2 દિવસની અંદર મૂકવો છે, બધાને અપીલ પણ કરવી છે. પણ આજે મારા જન્મદિવસે થોડીક મેં લાંબી વાત આ શરૂઆતની અંદર કરી, બીજી વાત દનૈયા વિશેની એ કરવાની છે. ચૈત્રી દનૈયા એટલે આમ જોવા જઈએ તો આજે 5મું દનૈયું છે, અને દનૈયા છે એ ચૈત્ર મહિનાની અંદર પણ આપણે કહેવાય કે વદ પાંચમથી ચાલુ થાય, પણ વદ પાંચમથી પણ નક્ષત્ર જોઈને ચાલુ થતું હોય. ઘણા બધા મિત્રોને ખબર નહીં હોય, કેમ કે દનૈયા છે ને એ નક્ષત્રના આધારે પણ એમાં જોવામાં આવે છે, ને એ આખું જે અમે ઘણી વખત તમને કહેતા હોય તો વદ પાંચમ, તો ઘણી વખત નક્ષત્રમાં ફેરફાર થાય તો પાંચમની જગ્યાએ ચોથ થાય અથવા તો છઠ પણ થઈ શકતી હોય છે. નક્ષત્રના આધારે પણ એમાં માર્કિંગ કરવું પડતું હોય છે, અને આજે 5 દનૈયા પૂરા થઈ, અને આજ દિવસ સુધીનું જોવા જઈએ તો તમામ દનૈયા એટલે કે 5એ 5 દનૈયા ખૂબ સારા ગયા છે. હજુ આપણે 3 દનૈયા બાકી છે, અને હજુ આવનારા દિવસમાં પણ 3 દનૈયા છે એ અત્યારે મારું અનુમાન છે ત્યાં સુધી સારા જ જશે. દનૈયા બગડે એવી હાલ કોઈ શક્યતાઓ નથી દેખાતી, એટલે દનૈયા સારા ગયા છે ને હજુ પણ સારા જશે. એટલે આમ જોવા જઈએ તો આ દનૈયા છે એક પરિબળ છે. જોકે તમે એક દનૈયા સારા ગયા એટલે એવું જ ના કહી શકો કે વર્ષ સારું થઈ જશે. બીજા આપણે જેવી રીતે હોળીનો પવન હોય, અખાત્રીજનો જે પવન છે, અખાત્રીજના જે બીજા લક્ષણો છે, અથવા તો જે કારતક મહિનાની એકમથી એટલે કે બેસતા વર્ષથી જે કસ અને કાતરા થાય છે એ અનુમાન છે, અલગ અલગ પ્રકારના ઘણા અનુમાનોને આધારે એક નિચોડ નીકળતો હોય, એમાંનો આ એક ભાગ છે દનૈયા,
જોકે દનૈયા નબળા કયા હોય તો વર્ષ નબળું થઈ જાય એવું જરૂરી નથી, દનૈયા સારા કયા તો સારું જ થશે એવું જરૂરી નથી, કેમ કે દનૈયા સિવાય પણ બીજા ઘણા બધા પરિબળો છે કામ કરતા હોય, પણ દનૈયા છે એમાં પણ ઘણું બધું તથ્ય રહેલું છે, દનૈયા સારા જાય તો પણ આપણે ઘણી બધી સારા વરસાદની આશા રાખી શકીએ. એટલે દનૈયાના આધારે જોવા જઈએ તો 5 દનૈયા સારા જાય અને 3 દનૈયા છે એ પણ હજુ સારા જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. એટલે આવનારું ચોમાસું એટલે કે 2024નું ચોમાસું છે તે 16 આની વર્ષ પણ રાજ્યના 80% વિસ્તારની અંદર થઈ જાય તો પણ આપણે નવાઈ નહીં, કેમ કે આ વર્ષે તમામ પરિબળો જે છે ને એ તમામ પરિબળો છે એ સાનુકૂળ છે. આ દેશી વિજ્ઞાનના આધારે વાત છે, જે આધુનિક ટેકનોલોજીના પેરામીટરોના આધારે વાત કરવા જઈએ તો પણ 16 આની વર્ષ જાય તેવા સંકેતો મળી રહ્યા છે, કેમ કે ચોમાસા દરમિયાન લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે. એટલે જે આપણે દનૈયા છે એ સારા જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર મારે સમાજને કંઈક મેસેજ આપવો હતો એ મેં આપવાનો પ્રયત્ન કર્યો અને દરિયા વિશેની જે માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બોક્સની અંદર આપણું ફેસબુક પેજની લિંક આપેલી છે એ આપણું ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો અને આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરજો. આવજો, ધન્યવાદ.